પ્રિય મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપને અને આપના પરિવારને શુભેચ્છા પાઠવું છું. જો તમે ગત સ્તવન કાર્યક્રમ સાંભળ્યો હશે તો તમને ખ્યાલ હશે કે આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં લૂક અનુસાર શુભ સંદેશના અભ્યાસમાં છેલ્લે 20મા અધ્યાયની 40મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે આપણે 20મા અધ્યાયની 41-47 કલમો જોઈશું, એ પછી 21મા અધ્યાયની 1-38 કલમો જોઈશું, અને ત્યારબાદ 22મા અધ્યાયની 1 અને 2 કલમ જોઈશું. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે તમારી પાસે જો પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 239 નંબરના પૃષ્ઠ ઉપર તમારી સમક્ષ ખુલ્લું કરો. ત્યાં તમે જોશો મિત્ર, તો લૂક અનુસાર શુભ સંદેશના 20મા અધ્યાયની 41-44 કલમોમાં મસી વિશે પ્રશ્ન, એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. ઈશુએ તેમને કહ્યું, મસી દાવીદનો પુત્ર છે એવું કેવી રીતે બની શકે? કારણ દાવીદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે, પ્રભુએ મારા પ્રભુને કહ્યું, તારા શત્રુઓને તારા પગ નીચે શાસનરૂપ કરું દઉં ત્યાં સુધી તું મારી જમણે હાથે બેસ. આમ દાવીદ પોતે તેને પ્રભુ કહે છે, તો પછી મસી દાવીદનો પુત્ર કેવી રીતે હોઈ શકે? તમે જુઓ મિત્ર, અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મસી છે, ઈશ્વર પુત્ર અને ઈશ્વરના અભિષિક્ત છે એ જણાવી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ધર્મ ધુરંધરો એવા શાસ્ત્રીઓ અને ફરુશીઓને 42મી કલમમાં પ્રશ્ન પૂછે છે કે મસી દાવીદનો પુત્ર છે એવું કેવી રીતે બની શકે? એનો ઉત્તર આપતા ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાવીદ રાજા દ્વારા ભવિષ્યવાણી રૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના આશરે 1000 વર્ષ પૂર્વે જે કહેવામાં આવ્યું હતું એ તરફ એમનું ધ્યાન દોરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગીતશાસ્ત્રના 110મા અધ્યાયની 1 કલમ પ્રમાણે પોતે દાવીદ પુત્ર અને મસી છે એવી ઘોષણા કરે છે. 45-47 કલમો જોઈએ તો ચેતવણીનો સૂર, એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. બધા લોકો ઈસુનું સાંભળતા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો, તેઓને લાંબા જબ્બા પહેરી ફરવાનું ગમે છે અને જાહેર સ્થાનોના વંદન ઝીલવાનું ગમે છે. તેઓ ભજન સ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યના સ્થાનો પસંદ કરે છે. વિધવાઓના ઘરો તેઓ લૂંટે છે અને પછી ઢોંગ કરીને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે, તેમને વધારેમાં વધારે સજા થશે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપે છે, મોભાને લીધે, ઊંચી ખુરશીને લીધે અને સત્તાના નશામાં આ ધાર્મિક આગેવાનોએ સમાજના ગરીબોના અનાથોના અને વિધવાઓના લોહી પીધા. એમણે એમની સત્તાનો દુરુપયોગ કર્યો અને જે સ્થાનનો ઉપયોગ સેવા માટે, જનકલ્યાણ માટે કરવાનો હતો એનો ઉપયોગ એમણે મનસ્વીપણે કર્યો. અને એમ પ્રથમ એ લોકોએ ઈશ્વરની નજરમાં પાપ કર્યું, એમણે પોતાની સત્તાનો ગેરલાભ લીધો. હવે આપણે 21મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ મિત્ર. વિધવાનું અર્પણ, એ શીર્ષક નીચે 1-4 કલમો તમે જોશો તો લખ્યું છે, ઈસુએ સામે જોયું તો મંદિરની દાન પેટીમાં શ્રીમંત માણસો પોતાના અર્પણો નાખતા હતા. તેમણે એક ગરીબ વિધવાને પણ તાંબાના 2 નાના સિક્કા નાખતા જોઈ. તેમણે કહ્યું, હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ બીજા બધા કરતાં વિશેષ નાખ્યું છે, કારણ કે બીજાઓએ તો એમની સંપત્તિમાંથી જે કંઈ ફાજલ પાડી શકાય એમાંથી અર્પણ કર્યું, પરંતુ આ વિધવાએ તો પોતે ગરીબ હોવા છતાં પણ જીવન નિર્વાહ માટે જે કંઈ હતું એ બધું આપી દીધું. જીવન નિર્વાહ માટે જે કંઈ હતું એ બધું આપી દીધું. હવે આ મંદિરની જે દ્રવ્ય સંપત્તિ હતી એના વિશે જરા વિચાર કરો મિત્ર, કારણ કે આ મંદિર બહુ જ સમૃદ્ધ મંદિર હતું અને એમાં વિધવાએ આપેલું દાન નહિવત હતું. આ મંદિરની મરામત કરવામાં વિધવાની 2 દમડીઓનો હિસાબ શો? અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી જેમ કે સામાન્ય માણસની જેમ વિચારતા નથી. ઈસુ ખ્રિસ્તની માપણી અને મૂલ્ય પદ્ધતિ અનોખી છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના માપદંડ પ્રમાણે તમે કેટલું આપો છો એ નહીં, પણ તમારે માટે તમે કેટલું બાકી રાખી મૂકો છો એના ઉપરથી થાય છે. 5મી અને 6ઠી કલમ જુઓ, મંદિરના નાશની આગાહી. કેટલાક લોકો સુંદર પથ્થરકામ તેમજ ઈશ્વરને અર્પેલી વસ્તુઓથી મંદિર કેવું શોભતું હતું તે વિશે વાત કરતા હતા. એટલે ઈસુએ કહ્યું, તમે આ બધું જોઈ રહ્યા છો, પણ એવો સમય આવશે કે જ્યારે અહીં એક પણ પથ્થર એના સ્થાને રહેવા દેવાશે નહીં, એકે એક ફેંકી દેવાશે. મંદિરના નાશની આ આગાહી છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે સર્વ કરતાં પેલી ગરીબ વિધવાએ વધારે દાન આપ્યું છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ આ ભવ્ય મંદિરની બાહ્ય ભવ્યતાના વખાણ કરતા કહ્યું કે કેટલા સુંદર પથ્થરો છે અને કેટલું સુંદર બાંધકામ. દ્રવ્ય
અને એને લીધે જે ભવ્યતા છે એ આકર્ષક અને પ્રભાવિત કરનાર છે. પરંતુ શું આપણને તેની વાસ્તવિકતા દેખાય છે ખરી આ મંદિરની? કારણ કે વાસ્તવિકતા તો એ છે કે એ નાશવંત છે, વિનાશક છે. સાતમી કલમ જુઓ, દુઃખો અને સતાવણીઓ. તેઓએ પૂછ્યું, ગુરુજી એ બધું ક્યારે બનશે અને એ બનવાનો સમય આવી પહોંચ્યો છે તે કયા ચિહ્નો પરથી જણાશે? આ પ્રશ્ન પૂછનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંદિરના વિનાશની આગાહી કરી રહ્યા છે ત્યારે આ શિષ્યો આવો પ્રશ્ન પૂછે છે. લૂક અનુસાર શુભ સંદેશમાં લૂક એક પથ્થર ઉપર બીજો પથ્થર રહેવા દેવા આવશે નહીં એના ઉપર ભાર મૂકે છે, જે આપણને યરૂશાલેમના વિનાશ વિશે અગાઉથી જણાવી દે છે. આઠમી કલમ, ઈસુએ કહ્યું, સાવધ રહો, છેતરાતા નહીં, કારણ હું તે જ છું અને સમય આવી ગયો છે એવું કહેતા ઘણા મારા નામે આવશે પણ તમે તેમને અનુસરતા નહીં. હવે એ સમયની નિશાની એ હશે મિત્ર કે ત્યારે જુઠ્ઠા શિક્ષકો ઊભા થશે, ધર્મના જુઠ્ઠા શિક્ષકો, અને જુઠ્ઠા કહેવાતા ઈસુ ખ્રિસ્તો પણ ઊભા થશે. નવમી ને દસમી કલમ જુઓ, યુદ્ધો અને હુલ્લડો વિશે તમે સાંભળો ત્યારે ગભરાશો નહીં. આ બધી બાબતો પ્રથમ થવાની જરૂર છે પણ એટલેથી જ અંત આવી જશે નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહેશે. અને આ બીજી નિશાની આપે છે એ સમયની, યુદ્ધો. બીજી નિશાની છે યુદ્ધ. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવનાર મહાવિપત્તિ કાળ વિશે જણાવી રહ્યા છે. અને અત્યારે મિત્ર આપણે એવી જ સ્થિતિમાં છીએ. શાંતિની વાતો થાય છે, શાંતિના સંમેલનો ભરાય છે, દુનિયાભરમાં વાર્તાલાપો થાય છે, પણ વાસ્તવિકતા કેટલી બધી જુદી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સુધી યુદ્ધો અને અશાંતિ દુનિયામાં ચાલુ રહેશે જ. અગિયારમી કલમ કહે છે, મોટા મોટા ધરતીકંપો થશે, ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે, આકાશમાં ભયંકર દ્રશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે. આ કલમ આપણને અંત સમય તરફ આગળ વધી રહ્યા છે એની ખાતરી કરાવે છે. એ માટેની આ નિશાની છે. 12-15 કલમ જોશો, પણ આ બધું બને તે અગાઉ તમારી ધરપકડ થશે અને સતાવણી કરાશે, તમને ભજન સ્થાનોમાં સોંપી દેવામાં આવશે અને તમને જેલમાં પૂરવામાં આવશે. મારી લીધે તમને રાજાઓ અને શાસકો સમક્ષ લઈ જવામાં આવશે. તમારે માટે શુભ સંદેશ જણાવવાની એક તક હશે. તમે નિર્ણય કરો કે તમારે તમારો બચાવ કરવા માટે ચિંતા નહીં કરો, કારણ હું તમને એવા શબ્દો અને ડાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહો છો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહીં. કેટલી અદ્ભુત વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે પોતાના શિષ્યોને. એ ઇઝરાયેલ દેશ વિશે અગાઉથી જણાવે છે, અને આ બધી જ બાબતો મિત્ર યહૂદીઓને લાગુ પડે છે. 16-19 કલમ જુઓ, તમારા માત પિતા, તમારા ભાઈઓ, તમારા સગા સંબંધીઓ અને તમારા મિત્રો જ તમને પકડાવી દેશે. તમારામાંના કેટલાકને તેઓ મારી નાખશે. મારી લીધે પ્રજાઓ તમારો તિરસ્કાર કરશે, પણ તમારા માથાનો એક વાળ વાંકો થશે નહીં. મક્કમ રહેજો, કારણ એથી જ તમે તમારી જાતને બચાવી શકશો. આ કલમો સીધે સીધી રીતે 144,000 યહૂદીઓને લાગુ પડે છે મિત્ર, જે લોકો મહાવિપત્તિ કાળના 7 વર્ષો દરમિયાન ઈશ્વરના પક્ષમાં સ્થિર ઊભા રહેશે. 20મી કલમ જુઓ, યરૂશલેમના વિનાશ અંગે આગાહી. તમે યરૂશલેમને લશ્કરોથી ઘેરાયેલું જુઓ ત્યારે જાણજો કે તેનો નાશ થવાની તૈયારીમાં છે. 70ની સાલમાં મિત્ર રોમન સમ્રાટ ટાઇટસના સમયમાં યરૂશાલેમ ઉપર ચઢાઈ થઈ હતી અને યરૂશાલેમ તથા એ ભવ્ય મંદિરને આગ લગાડવામાં આવી હતી. 21મી કલમ કહે છે, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે પર્વતોમાં નાસી જવું, જેઓ શહેરોમાં હોય તેમણે બહાર નાસી છૂટવું, અને જેઓ ખેતરમાં હોય તેમણે શહેરમાં જવું નહીં. મહાવિપત્તિકાળના એ ભયંકર સમયની આ વાત છે મિત્ર. એ સમયે જેમ બને તેમ જલ્દી યરૂશાલેમની બહાર નાસી જવાનું હશે. જ્યારે 70ની સાલમાં યરૂશાલેમને ચારે બાજુથી ઘેરી નાખવામાં આવ્યું ત્યારે એ સમયની પરિસ્થિતિ વિશે જણાવતા મહાન ઇતિહાસકાર યોસેફસ કહે છે મિત્ર કે લાંબા સમયના ઘેરાવાને લીધે શહેરમાં કશું જ ખાવાનું મળતું નહોતું અને માતાઓએ પોતાના બાળકોને ખોરાક તરીકે અરોગવા પડ્યા. માખીઓની જેમ લોકો ભૂખે મરી ગયા અને તેમને કોટ ઉપરથી બહાર નાખી દેવામાં આવતા હતા. પરંતુ મિત્ર યાદ રાખો, અંતિમ દિવસો, આ પૃથ્વીના અંતિમ દિવસો આનાથી પણ વધારે ખતરનાક અને ભયંકર છે. 23 અને 24 કલમ, એ દિવસોમાં સભર્ગા સ્ત્રીઓ અને ધવણા બાળકોવાળી માતાઓની કેવી કપરી દથા છે.
આ દેશ ઉપર ઘોર યાતના અને આ લોક ઉપર ઈશ્વરનો કોપ આવશે. કેટલાકને તલવારથી મારી નાખવામાં આવશે અને બીજાઓને બધા રાષ્ટ્રોમાં કેદીઓ તરીકે લઈ જવામાં આવશે, અને બિન યહૂદીઓનો સમય પૂરો થાય ત્યાં સુધી તેઓ યરૂશાલેમને ખૂંદશે. ઈસવીસન 70ની સાલમાં એ યહૂદીઓને ગુલામો તરીકે પકડીને લઈ જવામાં આવ્યા હતા મિત્ર, અને આ યહૂદીઓ આખી દુનિયામાં ચારે કોર વિખરાઈ ગયા. જે દિવસથી રોમન સમ્રાટ ટાઇટસે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારથી તે અત્યાર સુધી યરૂશાલેમ યહૂદીઓના હાથમાંથી ઝૂંટવી લેવામાં આવ્યું છે. આજે પણ એ યહૂદીઓના હાથમાં પૂરેપૂરું નથી, પૂરેપૂરું નથી. હવે 25-28 કલમો જોઈએ. માનવ પુત્રનું આગમન. સૂર્ય અને તારાઓમાં ચિહ્નો થશે. ગુગવાતા સમુદ્રના અને તેના ઉછળતા મોજાઓના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં હશે. આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે, કારણ કે આકાશમાં નક્ષત્રો તેમના ભ્રમણ માર્ગમાંથી હટાવાશે. પછી માનવ પુત્ર મહાન પરાક્રમ અને મહિમા સહિત વાદળમાં આવતો દેખાશે. આ બધી બાબતો થવા લાગે ત્યારે ઊભા રહીને તમારા માથા ઊંચો કરો, કારણ કે તમારો ઉદ્ધાર નજીક છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પુનરાગમન વિશે અને તેમના પુનરાગમન અગાઉ જે ઘટનાઓ બનવાની છે એના ઉપર પ્રકાશ પાડે છે. મિત્ર, સૂર્યમંડળમાં ઉલ્કાપાતો થશે, પૃથ્વી ડામાડોળ થઈ જશે, સર્વત્ર બીક અને ભય પ્રવર્તશે. પૃથ્વીના અંતિમ દિવસોમાં એવું ભયાનક ચિત્ર હશે. મિત્ર, 29-31 કલમો જોઈએ તો લખ્યું છે, અંજીરી પરથી મળતો બોધ પાઠ શીર્ષકની છે. પછી ઈસુએ તેમને આ ઉદાહરણ કહ્યું, અંજીરી તેમજ બીજા બધા વૃક્ષોનો વિચાર કરો, તેમના પાન ફૂટવા લાગે છે એટલે તમને ખબર પડી જાય છે કે ઉનાળો પાસે આવ્યો છે. એ જ પ્રમાણે તમે આ બધી બાબતો થતી જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ આવવાની તૈયારીમાં છે. હું તમને સાચે જ કહું છું, આ બધા બનાવો વર્તમાન પેઢી જતી રહે તે પહેલાં બનશે. આકાશ અને પૃથ્વી ભલે લોપ થાય પણ મારા વચનો કદી ફોક થશે નહીં. જે રીતે વૃક્ષોને નવી કૂંપણો ફૂટવા લાગે છે ને મિત્ર, ત્યારે તમને ખબર પડી જાય છે ને કે આ તો ઉનાળાનું આગમન થયું. બરાબર એ જ રીતે મિત્ર, જ્યારે પૃથ્વી ઉપર ભયંકર બનાવો બનવા લાગે કે તરત જ તમે જાણજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તરત જ તમે જાણજો કે હવે એમનું આગમન નજીક છે. મેં 32-33 કલમો પણ તમારી સમક્ષ વાંચી, ફરીથી એ વાંચું છું, ધ્યાનથી સાંભળો. હું તમને સાચે જ કહું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, આ બધા બનાવો વર્તમાન પેઢી જતી રહે તે પહેલાં બનશે. આકાશ અને પૃથ્વી ભલે લોપ થાય પણ મારા વચનો કદી ફોક જશે નહીં. વર્તમાન પેઢી એ શબ્દ સમૂહ ઇઝરાયલ માટે વાપરવામાં આવ્યો છે મિત્ર. એનો અર્થ એ થાય છે કે જે લોકોએ આ બનાવો બનતા જોયા છે તેઓ તેમની હયાતી મટી જાય એ પહેલાં જ બધા બનાવો બનતા જોશે. 34-35 કલમો જોઈશું. સાવધ રહેવાની જરૂર, એ શીર્ષક નીચે લખ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સાવધ રહો, સાવધ રહો, ખાવા પીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહીં. રખીને એ દિવસ તમારા પર અચાનક આવી પડે, કારણ એ દિવસ આખી પૃથ્વીના રહેવાસીઓ પર ફાંદાની માફક આવી પડશે, ફાંદાની માફક આવી પડશે. આ પૃથ્વીનો અંત કેવી રીતે થશે, સમગ્ર વિશ્વમાં શું બનશે, એની સીધે સીધી સાચી માહિતી ઈશ્વરે આપણને એમના પવિત્ર આત્માની પ્રેરણા વડે પવિત્ર ગ્રંથ બાઇબલમાં લેખિત સ્વરૂપમાં સ્પષ્ટપણે આપી દીધી છે મિત્ર. અને એટલા માટે કોઈ પણ નશવંત ક્ષણભંગુર માણસનું સાંભળ્યા કરતાં ખુદ ઈશ્વરની વાણી સાંભળવી અને એના ઉપર વિશ્વાસ કરવો કેટલું બધું જરૂરી છે મિત્ર, આપણા માટે કેટલું બધું જરૂરી. વારું, આગળ જોઈશું. 36-38 કલમો. ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જુઓ, સાવધ રહો અને હંમેશા પ્રાર્થના કરો જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહી સલામત પાર ઉતરવા અને માનવ પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ પુત્ર સમક્ષ ઉભા રહેવા માટે તમને શક્તિ મળે. ઈસુએ એ દિવસો મંદિરમાં શિક્ષણ આપવામાં ગાળ્યા અને સાંજ પડતા તે ઓલિવ પર્વત ઉપર રાતવાસો કરવા જતા રહેતા. બધા લોકો તેમનું સાંભળવા માટે વહેલી સવારમાં મંદિરે આવી જતા. હવે 36મી કલમમાં પણ શરૂઆતમાં સાવધરો એ શબ્દ આપણને જોવા મળે છે. બીજી વખત આ શબ્દ વાપરવામાં આવ્યો છે. સાવધ રહો કે એ મહાવિપત્તિ કાળમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરનો વિશ્વાસ ગુમાવી દો નહીં અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસમાં સ્થિર ઊભા રહો. એટલા માટે હંમેશા પ્રાર્થના કરો. આ શબ્દો ધ્યાનથી રાખો, સાંભળો મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, ધ્યાનથી સાંભળો, હંમેશા પ્રાર્થના કરો, હંમેશા પ્રાર્થના કરો. 37 અને 38 કલમો ફરીથી જોઈએ તો લખ્યું છે કે ઈસુએ એ દિવસો મંદિરમાં શિક્ષણ આપવામાં ગાળ્યા અને સાંજ પડતા તે ઓલિવ પર્વત ઉપર રાતવાસો કરવા જતા રહેતા. બધા લોકો તેમને સાંભળવા માટે વહેલી સવારમાં મંદિરે આવી જતા હતા. ઈસુએ એ દિવસો મંદિરમાં શિક્ષણ આપવામાં ગાળ્યા, લોકોને શિક્ષણ આપવામાં. અને આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જ વચનો તમે રોજ મિત્ર રેડિયો ઉપર સાંભળો છો. એ જ વચનો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને અને બીજા લોકોને કહ્યા છે, એ જ વચનો. હા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનો તમે સાંભળ્યા છે, પણ મારો પ્રશ્ન તમને એ છે કે તમારો પ્રતિભાવ એના પ્રત્યે કેવો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો પ્રત્યે તમારી જવાબદારી એ છે મિત્ર કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ મૂકો, સંપૂર્ણ વિશ્વાસ, અને ઈશ્વરનું પ્રિય સંતાન બની જાઓ, જેથી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવે ત્યારે તમે તેમની સાથે સ્વર્ગમાં ઊંચકાઈ જાઓ. હવે આપણે 22મા અધ્યાયમાં પ્રવેશ કરીએ મિત્ર, લુક અનુસાર શુભ સંદેશ 22મો અધ્યાય. હવે તમે જોશો મિત્ર તો લુક અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયમાં જોતા આપણને એવું લાગે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસના પડછાયા તરફ આગળ વધી રહ્યા છીએ. એ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજી પણ ક્રુસે જડાયા નહોતા. એ ક્રુસે જડાય એ પહેલાની આ બધી બાબતો છે. પહેલી અને બીજી કલમ જોશો, ઈસુની વિરુદ્ધ કાવતરો. એ શીર્ષક નીચે લુક અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયની પહેલી અને બીજી કલમમાં લખ્યું છે કે પાસખા પર્વ નામે ઓળખાતું ખમીર વગરની રોટલી ખાવાનું પર્વ નજીક આવ્યું હતું. મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુને મારી નાખવા માટેનો કોઈક ઉપાય શોધતા હતા, કારણ કે તેઓ લોકોથી ડરતા હતા. હવે આ સમયે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમ આવ્યા હતા. આ સમયથી 6 મહિના અગાઉ તેમણે યરુશાલેમ તરફ આવવા માટે પોતાનું મોં યરુશાલેમ તરફ ફેરવ્યું હતું. અને એ સમય દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કર્યું એ યરુશાલેમ તરફ આગળ વધતા વધતા કર્યું હતું. હવે પાસખા પર્વનો એટલે કે જે સમયે યહૂદીઓ પોતાના ભૂતકાળને યાદ કરતા મિસર દેશની ગુલામીના દિવસોમાંથી જે છુટકારો એમને મળ્યો એ યાદ કરતો પ્રસંગ પાળે છે, જે સમયે તેઓ ખમીર વગરની રોટલી ખાતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર તરફથી માનવ મુક્તિ માટે મોકલાયેલું બલિદાન બની ગયા મિત્ર. ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા તેમના પવિત્ર રક્તની મારફતે સમગ્ર માનવજાતના પાપોને દૂર કરવામાં આવી રહ્યા છે. જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ તમારા ગમે તેવા પાપો હોય, ગમે તેવા અને ગમે તેટલા પાપો હોય, પણ એની કબૂલાત કરીને ઈસુ ખ્રિસ્ત પાસેથી તમે ક્ષમા માગો તો તમને એક નવા જ જીવનની અનુભૂતિ થશે અને એક નવા જીવનની શરૂઆત તમે કરી શકશો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા પાપો માટે આજથી 2000 વર્ષ પહેલાં વહેવડાવેલા પોતાના પવિત્ર રક્તની મારફતે તમને પાપોની માફી અને ભેટમાં અનંત જીવનની ભેટ ઉપલબ્ધ કરી છે. હવે આવી વ્યવસ્થાને તમારે કાં તો સ્વીકારવી જોઈએ અથવા તો તમારે નકારવી પડે. પણ એટલું યાદ રાખો મિત્ર, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવાથી તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામી શકો છો, અને એમ તમે ઈશ્વરની ઉદ્ધારક યોજનાનો ભાગીદાર બની શકો છો. લુક અનુસાર શુભ સંદેશના 22મા અધ્યાયની પહેલી 2 કલમો આપે વાંચી આપણે એ પ્રમાણે ધાર્મિક આગેવાનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાના ઉપાયો શોધવા માંડ્યા. પણ એ ધાર્મિક આગેવાનો ધર્મના પાખંડી ધુરંધરો લોકોથી ડરતા હતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો કદી પણ કોઈનું કશું જ ખોટું કર્યું નહોતું, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કોઈ પણ પ્રકારનો વાંક કે ગુનો શોધવો એ અશક્ય હતું, અસંભવ હતું. પણ યાદ રાખો મિત્ર, તમારા જીવનની સાચી સલામતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તમે શાશ્વત જીવનની ખાતરી પ્રાપ્ત કરી શકો છો. ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પામી શકો છો.